नमस्कार विद्यार्थी मित्रों, हूँ हिरेन बारोट। ऑनलाइन एज्युकेशन में आप सबनु स्वागत करूँ छूँ। सौ प्रथम तो विषय पर जता पहला बधाज विद्यार्थी मित्रों ने जो दसमु धोरण पास करीने आव्या छो ए लोकोने खूब खूब अभिनंदन। सारी एवी मेहनतनु तमे सारू एवं परिणाम जे छे लाव्या छो ए बदल जे छे तमने अभिनंदन पाठवुं छूँ। मारो विषय जे छे तमने भणावानो छे आपणी मातृभाषा एटले के गुजराती। मातृभाषानुं प्रभुत्व जे छे ए दरेक व्यक्तिना जीवननी अंदर जे छे ए आपणने जोवा मळे छे। उदाहरण तरीके लईए तो के आपणा मननी अंदर आवता विचारो के आपणा रात्रिना समय दरमियान आवता सपना जे छे ए गुजराती भाषामां ज आवे। ए शुं छे तो के ए आपणी मातृभाषानो जे छे ए प्रभाव छे। कोई पण नानुं बाळक छे जेने हजी वाचता लखता जे छे ए नथी आवडतुं, छता पण जे छे ई तमे जे मातृभाषामां बोलो छो ए बाळक समजी जाय छे, ए मातृभाषानो प्रभाव छे। एटले मातृभाषा जे छे ए मूळ जे छे ई માતાના ધાવણ સાથે જે છે ઈ સરખાવેલું છે। એટલે એવો જ માતૃભાષા જે છે ઈ આપણે ધોરણ 11 નો ગુજરાતી વિષય જે છે આપણી માતૃભાષા આપણે અહીંયા ભણવાની છે। 11માં પહેલું જ ચેપ્ટર જે છે આપણો આવે છે કે નાવિક વળતા બોલ્યો, એમ જેના રચયિતા જે છે એ ભાલણ છે। એ કૃતિ જે છે એ રચી છે ભાલણ। ભાલણ જે છે એ પાટણની અંદર જે છે એમનું વતન માનવામાં આવે છે। એનું મૂળ નામ જે છે એ પુરુષોત્તમ છે। જ્ઞાતિએ જે છે એ બ્રાહ્મણ હતા અને એની અટક જે છે એ ત્રવાડી હતી। સંસ્કૃત અને વ્રજ ભાષાની અંદરનું જે છે એ સારું એવું જ્ઞાન ધરાવતા હતા એવા એમના સાહિત્ય ઉપરથી જે છે એ અંદાજ કરવામાં આવે છે। ભાલણ જે છે એ આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે સાહિત્યમાં। આખ્યાન એટલે કે આપણી પૌરાણિક જે કથાઓ છે એની અંદરથી વિષય વસ્તુ લઈ અને રસસ્થાનોને જે ખીલવેલા હોય એને જે છે એ આખ્યાન કહેવામાં આવે છે, કે જેની અંદર આપણું આધ્યાત્મિક જીવન જે છે એ રહેલું છે। એ આધ્યાત્મિક જીવન આધારભૂત જે છે એ સત્ય સ્વરૂપે જે છે એ ભાલણે લખેલું છે। એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર જે છે એને કર્યો નથી। એટલે કે આપણા સિલેબસમાં ભણવામાં આવે છે ભાલણ, તો ભાલણ વિશેની આટલી માહિતી આપણને ખબર હોવી જોઈએ। એનું મૂળ નામ પુરુષોત્તમ છે, જ્ઞાતિ એ બ્રાહ્મણ હતા અને એમની અટક જે છે એ ત્રવાડી છે। એમનો સાહિત્ય પ્રકાર જે આપણે ભણવાનો છે એ છે પદ। હવે અહીંયા જે પદ જે છે એ પણ જે છે એ આપણી આધ્યાત્મિક કથાને આધારિત જે છે એ મૂકેલું છે, કે રામ ભગવાનને જ્યારે વનવાસ થયો ત્યારે રામ લક્ષ્મણ અને સીતા ત્રણેય જણા જે છે એ વનવાસ માટે જતા હતા ત્યારે એક નદી જે છે એ પાર કરવાની હતી। એટલે એ જે નદી પાર કરવા માટે જે નાવિક સાથેનો જે વાર્તાલાપ થાય છે એ અહીંયા કાવ્ય સ્વરૂપે પદ સ્વરૂપે જે છે એ ભાલણે આપણને આપેલું છે। તો કાવ્યની શરૂઆત જે છે આપણે કરીએ એ પહેલાં ટૂંકી એની માહિતી જે છે એ લઈએ, તો કે એક દંતકથા મુજબ જે છે એ નાવિકને જે છે એવો વહેમ હતો કે જે અહલ્યા નામનો જે છે એ પથ્થર છે એના ચરણ સ્પર્શની જે રજ એ જ્યારે એ પથ્થરને અડે છે અને એ પથ્થર જે છે એ સ્ત્રી થઈ જાય છે, એમ એટલે નાવિકને એવી બીક છે કે રામ ભગવાનના જે છે એ ચરણ જો મારી નાવને અડશે તો એ લાકડામાંથી સ્ત્રી થઈ જશે। તો એક સ્ત્રી તો એને છે જ, એટલે કે એની પત્ની જે છે એ પેલી પત્ની તો છે જ અને બીજી સ્ત્રી પણ જે છે એ થઈ જશે, તો એની આજીવિકા જે છે એ નાવિક દ્વારા ચાલે છે, તો પછી જે છે એ બંનેનું ભરણ પોષણ કેવી રીતે કરશે અને એનો ઉપચાર સ્વરૂપે અથવા તો એનો નિદાન સ્વરૂપે વિશ્વામિત્ર જે છે એ રામ ભગવાનના જે ગુરુ હતા એનું સમાધાન જે છે એ કરાવી દે છે અને એવું કહે છે કે ગંગાજળ લઈ અને તમે રામ ભગવાનના ચરણ જે છે એને ધોઈ નાખો, પછી એક પણ પ્રકારની રજ જે છે એમાં ન રહે, એટલે તમારી જે છે એ નાવ એ મનુષ્ય સ્વરૂપે સ્ત્રી જે છે એ બનશે નહીં। આવું જે છે એ કાવ્ય જે છે એ છેલ્લે રામ ભગવાનના ચરણ ધોઈ નાવિક અને રામ ભગવાનને નાવિકમાં બેસાડે છે અને ત્યાં જે છે એ વિરમે છે, એટલે કે પૂરું થાય છે। જોઈ કાવ્ય તો કે કાવ્યની પહેલી પંક્તિ છે કે નાવિક વળતો બોલ્યો સાંભળો મારા શ્વામ। નાવિક જે છે એ વળતા જે છે એ બોલ્યા એટલે કે એને જવાબ આપ્યો,
રામ ભગવાન. જ્યારે રામ ભગવાન જે છે અને લક્ષ્મણ અને સીતાજી સાથે જે છે નદીના કાંઠે પહોંચ્યા અને એને નદી પાર કરવાની હતી ત્યારે નાવિકે જે છે કીધું સ્વામ નો મતલબ જે છે એ થાય છે સ્વામી, બરાબર, અથવા તો નાથ, કે નાથ સ્વામી. એવું કહે છે કે વળતો જવાબ જે છે એ નાવિકે આવ્યો કે સાંભળો મારા સ્વામી, એટલે કે રામને સંબોધીને જે છે એ કહે છે કે સ્વામી તમે સાંભળો. રામ ભગવાનને કહે છે કે સાત સહુ કે નાવે બેસો નહીં બેસાડું રામ, કે લક્ષ્મણ અને સીતાજીને એ બંનેને જે છે હું સાથે નાવિકમાં બેસાડીશ નાવની અંદર, પણ રામ ભગવાનને જે છે એ બેસવા દેવાની ના પાડે છે. રામ ભગવાનને બેસવા દેવાની ના પાડે છે. શું કામને ના પાડે છે? તો કે એને પછીની પંક્તિમાં એનો ઉત્તર આપે છે કે વાર્તા મેં સાંભળી છે, એક જે આગલી કથા જે છે વાર્તા સ્વરૂપે જે છે એ મેં સાંભળી છે અને મને ખ્યાલ છે એની દંતકથા કે ચરણ રેણથી જે છે એ અપાર. તો કે ચરણ રેણ, ચરણ રેણ એટલે કે એનો મૂળ મતલબ થાય છે ચરણની રજ. રજ જેના કણ છે, બરાબર, એના ચરણના રજ જે છે એ અપાર છે. કે અહલ્યાતા થઈ સ્ત્રી સહી પાષાણ ફીટી નાર, કે અહલ્યા જે છે, અહલ્યા જે છે એ એક પૌરાણિક જે છે એ કથા મુજબ જે છે એ ગૌતમ ઋષિના શ્રાપિત પત્નીનું નામ હતું. એનો શ્રાપ જે છે એ દૂર કરવા માટે થઈ અને રામ ભગવાને જે છે એ પથ્થર જે છે એ બની ગયા હતા અને રામ ભગવાને ફરી પાછા જે છે એને મનુષ્ય તરીકે જે છે એ પાછા બનાવ્યા. એટલે એ કથા જે છે એ નાવિકે સાંભળી. એટલે નાવિક જે છે એવું કહે છે કે મેં સાંભળી છે એ વાર્તા, કે વાત મેં સાંભળી છે કે ચરણ રણેથી એટલે કે તમારા ચરણની રજથી એ અપાર રજથી અહલ્યા, અહલ્યા જે છે એક સ્ત્રી પાત્રનું જે છે એ નામ છે, ગૌતમ ઋષિના પત્નીનું નામ છે. તા થઈ સ્ત્રી સહી, કે એ જ્યારે તમારી રજ જ્યારે એને સ્પર્શી તો એ ફરી પાછી જે છે એ પાષણ, પાષણનો મતલબ પથ્થર, પાષણનો અર્થ થાય છે તો કે પથ્થર, કે પથ્થરમાંથી ફીટ નાર, ફીટનો મતલબ કે બની, ફરી પાછી જે છે એ નાર એટલે કે એક સ્ત્રી જે છે એ બની ગઈ છે. તો તમારી રજથી જો એક પથ્થર સ્ત્રી બની જતો હોય એટલા માટે જે છે એ રામ ભગવાનને પોતાની નાવમાં બેસવા માટે ના પાડે છે. પછી આગળ કહે છે કે આજીવિકા મારી એ છે, આજીવિકા કે મારી જે છે એ રોજી રોટી, મારો વ્યવસાય જે છે એ છે કે જુઓ મન વિવેકથી, કે તમને વિવેકપૂર્વક, બરાબર, કહેવાનો મતલબ કે જે છે એ આદરપૂર્વક જે છે એને સમજાવે છે કે મારી આજીવિકા જે છે એ કઈ છે, તો કે નાવની છે, નાવ હલાવીને હું મારી રોજીરોટી રોળવું છું, બરાબર. સ્ત્રી થતાં વાર ન લાગે કાષ્ટ પાષાણ એક, કે કાષ્ટ એટલે કે લાકડા, બરાબર. અને અહીંયા કહે છે કે સ્ત્રી થતાં વાર ન લાગે, જો તમારા ચરણની રજ મારી નાવને અડે તો એ કાષ્ટ એટલે કે લાકડું, એ લાકડું પણ જે છે એમાંથી સ્ત્રી બનતા જે છે એ વાર લાગતી નથી. કાષ્ટ એટલે લાકડું, કે લાકડામાંથી પણ જે છે એ સ્ત્રી બનતા જરા પણ જે છે એ વાર લાગશે નહીં. આ નાવિકના મનનો જે છે એ પ્રશ્ન હતો. એટલે એને ચિંતા હતી કે મારી રોજીરોટી જે છે એ કેવી રીતે ચાલશે. પછી આગળ જોઈએ તો આગળ કહે છે કે આજીવિકા ભાગ્ય મારી, એમ, અને આગે એક સ્ત્રી છે ઘેર. આજીવિકા જે છે એ ભાગ્ય મારી એટલે કે ભાંગી જાય, ભાગેનો મતલબ એટલે કે મારી આજીવિકા જે છે એ કેની ઉપર હાલે છે, તો કે આ નાવ ઉપર હાલે છે. તો એ નાવ જે છે એ જો સ્ત્રી બની જાય તો એ મારી આજીવિકા જે છે એ કેવી રીતે હાલશે, મારી જીવનની નૈયા જે છે એ કેવી રીતે હાલશે. અને પછી આગળ કહે છે કે આગે એક સ્ત્રી છે મારે ઘેર, એટલે કે ઓલરેડી એક પત્ની તો એને ઘરે છે, એક સ્ત્રી તો હજી છે, અને જો આ નાવે પાછી બીજી સ્ત્રી તરીકે જો સ્વરૂપ ધારણ કરી લે તો બંનેનું જે છે એ ભરણ પોષણ કરવું અઘરું બને, કે બે મળીને શું જમે, જો બે સ્ત્રી થઈ જાય, બરાબર, તો મળીને ભેગી થઈ અને એ શું જમશે, હું શી કરું તે પે, કે હું જે છે એના માટે એનું પેટ ભરવા માટે એનું ભરણ પોષણ કરવા માટે થઈ અને એવું તે હું શું કરું, એમ, કારણ કે એની પાસે જે છે એનો વ્યવસાય એક જ છે, નાવ ચલાવવાનો, અને એક જ નાવ છે એની પાસે. ઓ, એ સ્ત્રી જે છે એ બની જાય નાવ તો પછી એ
આગળ જે છે એ પોતાનું જીવન વિકાસ જે છે એ કેવી રીતે થશે અથવા આજીવિકાસ કેવી રીતે ચાલશે એવો જે છે એ પ્રશ્ન કરે છે. ત્યારે જે છે એ હસીને વિશ્વામિત્ર જે છે રામના ગુરુ હતા, વિશ્વામિત્રએ હસીને જે છે આ ભોળા નાવિકને જે છે એનું જે પ્રશ્ન હતો એનો જે છે એનો સોલ્યુશન જે છે એ લાવી દીધું, એ પ્રશ્નને જે છે એ નિરાકરણ કરી દીધું. કેવી રીતે? તો કે હસીને વિશ્વામિત્ર બોલ્યા કે ચરણ રેણે સ્ત્રી થાય, જો ચરણ રજથી જો સ્ત્રી થઈ જતી હોય, એમ રામ ભગવાનના ચરણમાં જે ચોટેલી રજ છે જો એનાથી તારી નાવ સ્ત્રી બની જતી હોય તો તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય, પખાલો એટલે કે ધોવું અને પાય એટલે કે પગ. તો શું કહે છે કે ગંગાજળ લઈ અને પેલા એના પગ જે છે એ ધોઈ નાખો, જેટલી રજ છે એ બધી જ રજને જે છે એ તમે ધોઈ નાખો. આવો જે છે એની જે મનની જે શંકા હતી એનું સમાધાન જે છે એ વિશ્વામિત્ર જે છે અહીંયા કરાવે છે. કે વિશ્વામિત્ર હસીને જે છે ભોળા નાવિકને જવાબ આપે છે કે એના ચરણથી જો તમારી નાવ સ્ત્રી બની જતી હોય તો ગંગાજળ લઈ અને શ્રી રામના જે છે એ તમે પગ ધોઈ અને એની રજ જે છે એ તમે સાફ કરી નાખો. ત્યાર પછી જે છે હસીને હરી બેઠા અને આવો જે છે એના મનની અંદર જ્યારે વિશ્વાસ બેઠો એટલે એને હરીને બેસવા માટે એટલે કે ભગવાન રામને બેસવા માટે થઈ અને એને અનુમતિ આપી. હરી હસીને બેઠા રામ જે છે એ અસરણ શરણ, બરાબર, અસરણ શરણનો મતલબ થાય છે કે નિરાધાર જે છે એ નિરાધારના આધાર. એટલે મૂળ અર્થ જે છે એ થાય છે કે રામ ભગવાન કે જેનો કોઈ નિરાધાર એટલે કે જેનો કોઈ આધાર નથી એવા વ્યક્તિનો આધાર જે છે એ કોણ છે? તો કે ભગવાન રામ છે. એટલે એ હસીને જ્યારે એના ચરણ ધોઈ નાખ્યા, રજ બધી સાફ કરી નાખી નાવિકે, એ હસીને જે છે એ પછી એની નાવની અંદર જે છે એ રામ ભગવાન બેઠા. નાવિક ગંગાજળ લઈને પખાલ્યા હતા ચરણ. અને ક્યારે બેઠા? તો કે નાવિકે જે છે એ પખાલ્યા હતા એટલે આપણે આગળ જોયું કે ધોયા હતા, કે નાવિકે ગંગાજળ લઈ અને રામ ભગવાનના જ્યારે ચરણ ધોયા ત્યાર પછી જે છે એ રામ ભગવાન હસીને જે છે ત્યાં બેઠા. અને બીજો ભાવ એવો પણ છે કે કદાચ નાવિક જે છે એને શ્રી રામના ચરણ જે છે એ ધોવા હશે એટલા માટે થઈને જે છે એને સ્પર્શ કરવા હશે એટલા માટે થઈને કદાચ જે છે એને આ ન બેસવા દેવાનું રામ ભગવાનને બાનું કાઢ્યું હતું અને એના પગ ધોઈ અને પછી જે છે અંતે જે છે એ નાવિક જે છે એ રામ ભગવાન લક્ષ્મણજી અને સીતાજી ત્રણેયને નાવમાં બેસાડી અને નદી પાર જે છે એ કરાવી દે છે. ભાલણની જે આ કૃતિ છે એ ભાલણના પદોમાંથી જે છે એ લેવામાં આવેલી છે. કારણ કે આપણે એક વાક્યમાં જે છે હેતુલક્ષીની અંદર જે છે પ્રશ્ન પૂછાય છે હેતુલક્ષીમાં, તો કે એ શેમાંથી હોય છે? તો કે કવિ પરિચયની અંદરથી જે છે એ પૂછાતો હોય છે કે ભાઈ નાવિક વળતો બોલ્યો કાવ્યના રચયિતા જણાવો. તો કે ભાલણ, બરાબર, નાવિક વળતો બોલ્યો કાવ્ય કયા સંદર્ભ સાહિત્યમાંથી લેવામાં આવેલું છે? તો કે ભાલણના પદોમાંથી. આવા એક એક શબ્દની અંદર જે છે હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે એટલે એક એક ઝીણી ઝીણી બાબત જે છે આપણે અહીંયા ધ્યાનમાં રાખવી પડે એમ છે, બરાબર. એટલે આ પેલું જે આપણું કાવ્ય છે જે આધ્યાત્મિકતા ઉપર જે છે રચાયેલું છે, બરાબર, એની સમજૂતી જે છે મેં તમને આપી છે અને એવી અપેક્ષા રાખું છું કે કદાચ તમને બધાને જે છે એ સારી રીતે જે છે આ કાવ્ય સમજાઈ ગયું હશે. અહીંયા હું મારા લેક્ચરને વિરામ આપું છું. આભાર.